ડબ્લ્યુએચઓ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર દ્વારા 19 થી 21 માર્ચ 2024 દરમિયાન નવી દિલ્હી ખાતે વૈશ્વિક તકનીકી સંકલન બેઠકનું આયોજન થયું હતું. ત્યારબાદ જામનગરમાં ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરની ઇન્ટ્રીમ કચેરી ખાતે ડબ્લ્યુએચઓની 2 દિવસીય આંતરિક સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં વિશ્વના 6 વિવિધ ખંડો પ્રદેશમાંથી 31 દેશોના 65 નિષ્ણાંતોએ ભાગ લીધો હતો. બેઠકમાં નીતિ વિષયક બાબતો, ટ્રેડિશનલ મેડિસિન અંતર્ગત સંશોધન પુરાવાઓ, જૈવ વિવિધતા અને સ્વદેશી ચિકિત્સા પર માહિતીની આપ લે કરવામાં આવી હતી. ડબ્લ્યુએચઓ દ્વારા આગામી દિવસોમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિમાં એઆઈની મદદ લેવાની પણ વાત કરવામાં આવી હતી. આ વિશે વધુ માહિતી આપવા માટે જામનગરથી આપણી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા જગત રાવલ. જી જગત, જામનગરમાં ડબ્લ્યુએચઓની બેઠક યોજાઈ હતી ત્યારે શું છે વધુ વિગત? માત્ર જામનગર જ નહીં, ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વ માટે એક મોટા સમાચાર જામનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે. જામનગરમાં ડબ્લ્યુએચઓના પ્રતિનિધિઓની મીટિંગ યોજવામાં આવી હતી. કુલ વિશ્વમાં 7 ખંડો આવેલા છે. 7 ખંડમાંના 1 ખંડ એટલે કે એટલાન્ટિકામાં માનવ વસ્તી નથી. એ સિવાયના 6 ખંડ જેમાં માનવ વસ્તી છે તે તમામે તમામ ખંડના 30 દેશના પ્રતિનિધિઓ જામનગર આવ્યા હતા. અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાંત પ્રતિનિધિઓ હતા, જેઓએ બેઠકમાં નક્કી કર્યું કે આગામી દિવસોમાં જે પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ છે તેમાંથી હવે એઆઈ નો પણ ઉપયોગ કરવામાં આવશે. એટલે કે હવે જે ચિકિત્સા પદ્ધતિ છે તે પ્રાચીન સાથે સાથે આધુનિક પણ માનવામાં આવશે અને તે રીતે દર્દીઓનો ઈલાજ થશે. જી જી જગત, આભાર સમગ્ર માહિતી બદલ.